આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે. જૂનાગઢમાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. તો ત્રણ દિવસમાં વાહન અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. ખામધ્રોલ રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં બાઇક સવારનું ડિવાઈડર સાથે અથડાતા મોત નિપજ્યું છે. તો મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી, જેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 25 વર્ષીય ઇલિયાસ અરબ નામના યુવકનું મોત નિપજ્યું છે. તો આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તો આ જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો જૂનાગઢ વાહન અકસ્માતનો સિલસિલો છે તે યથાવત જોવા મળ્યો છે. 3 દિવસમાં વાહન અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. વધુ વિગતો માટે સંવાદદાતા અમર વખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, જૂનાગઢમાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, શું છે સમગ્ર માહિતી? સ્મિતા, બિલકુલ, દિવસે ને દિવસે જૂનાગઢ શહેરમાં વાહન અકસ્માતોની જે ઘટના છે તે વધી રહી છે અને જ્યારે 3 દિવસની અંદર 3 અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ઘટના ફરી એક સામે આવી છે. ગત મોડી રાતની ખામધો રોડ ઉપર એક યુવાન પૂરપાટ ઝડપે બાઇક લઈને પસાર થતો હતો અને ડિવાઈડર સાથે અથડાતા તેનું સારવાર દરમિયાન છે તે મોત થયું છે. ઇલિયાસ રફીકભાઈ આરબ 25 વર્ષીય યુવાનનું છે તે મોત થયું છે. હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, પરંતુ મહત્વનું કહી શકાય કે દિવસે ને દિવસે જૂનાગઢમાં જે કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. મધુરમ પાસે પણ ગઈકાલે રાત્રિના સમયે એક મહિલાનું છે તે વાહન અકસ્માતે મોત થયું હતું. 2 દિવસ પહેલા પણ એક યુવાનનું વાહન અકસ્માતમાં મોત થયું હતું અને ફરીથી આજે એક ઘટના સામે યુવાન છે ઇલિયાસ રાત્રિના સમયે 2 વાગ્યાના અરસામાં તે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો અને તે સમયે જ આ અકસ્માતમાં છે તેમનું મોત થયું છે. હાલ સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ સામે આવે છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ઇલિયાસ છે તે પરિવારનો એકનો એક પુત્ર હતો અને આ જે ઘટના બની છે તો પરિવાર હાલ શોકમગ્ન થયું છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જૂનાગઢમાં વાહન અકસ્માતનો સિલસિલો છે તે યથાવત જોવા મળ્યો છે. તો 3 દિવસમાં વાહન અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો ખામધ્રોલ રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં બાઇક સવારનું ડિવાઈડર સાથે અથડાતા મોત નિપજ્યું છે. તો મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો 25 વર્ષીય ઇલિયાસ અરબ નામના યુવકનું મોત થયું છે. તો આ જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવક ડિવાઈડર સાથે અથડાતા તેનું મોત નિપજ્યું છે. આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તો જૂનાગઢ વાહન અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. 3 દિવસમાં વાહન અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. તો બીજી તરફ ખામધ્રોલ રોડ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.